અલાયદા વોર્ડ શરૂ કરવા સાથે નવી સિવિલમાં મ્યુકર માઇકોસિસના 3 દર્દીઓની સર્જરી, કુલ 25 દર્દીઓ સારવાર હેઠળ. કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા બાદ હવે મ્યુકર માઇકોસિસ નામની નવી ગંભીર બીમારીમાં સંપડાઈ રહ્યા છે. સુરતમાં વધી રહેલા મ્યુકર માઇકોસિસના દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડિંગ ઈ.એન.ટ વિભાગ ખાતે જે 3 વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નવી સિવિલમાં મ્યુકર માઇકોસિસના કુલ 25 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે પૈકી આજરોજ 3 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. ઈ.એન.ટ હેડ જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વોર્ડમાં પ્રોફેસર રાહુલ પટેલ, ડોક્ટર આનંદ ચૌધરી સહિતની ટીમે ફરજ નિભાવી છે. ઈ.એન.ટ હેડ અને જૈમિન કોન્ટ્રાક્ટર જણાવે છે કે જે દર્દીઓને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એનેસ્થેસિયા આપી દૂરબીન વડે ઓપરેશન કરાવવામાં આવે છે. આ રોગના 3 દર્દીઓની સર્જરી બાદ તેમની હાલત સ્થિર છે. જેમને આંખના ડોળા આસપાસ દુખાવો હોય, નાકમાંથી પાણી નીકળતું હોય, તેમણે સાવધાની સાથે હળવા હાથે સાફ કરવું, તેમજ ચામડી પર કોઈ ઘા લાગેલો હોય તો તેની યોગ્ય સારવાર કરવી, કેમ કે તેના દ્વારા પણ આ રોગ પ્રસરી શકે છે. ડાયાબિટીસ અને સ્ટીરોઇડ લીધેલા દર્દીઓને વધુ ઝડપી ઇન્ફેક્શન કરે છે, એટલે સુગર લેવલ સામાન્ય રાખવા તેમજ સ્ટીરોઇડ લેવામાં પણ ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે. મ્યુકર માઇક્રોસિસ શું છે? કોરોના થયા બાદ અમુક દર્દીઓમાં મ્યુકર માઇક્રોસિસના લક્ષણો સામે આવી રહ્યા છે. મ્યુકર માઇક્રોસિસ રોગને બ્લેક ફંગસ તરીકે પણ ઓળખાય છે, કેમ કે તે ફંગસ છે, એટલે કે ફૂગથી ફેલાય છે. કોરોના દર્દીને આ રોગ આંખ, નાક, ચામડી અને ફેફસાને ક્ષતિ પહોંચાડે છે. ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ-19 થયા પછી ઝડપથી ચેપ પહોંચાડતું હોવાનું તારણ આવ્યું છે. ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઇડ કેમ્બિનેશન મ્યુકર માઇક્રોસિસનું જોખમ વધારી દે છે. મ્યુકર માઇક્રોસિસથી બચવા કોરોના થયા બાદ વ્યક્તિએ જો માથું, આંખ, જડબા અને ગળામાં દુખાવો હોય તેવા લક્ષણ જણાય તો તરત જ તબીબી તપાસ કરાવવી જોઈએ. મ્યુકર માઇક્રોસિસની ફૂગ સડો પામતા શાકભાજી અને કચરામાં જોવા મળે છે. સામાન્ય રીતે તે આપણી આસપાસ વાતાવરણમાં બધી જ વ્યાપક છે. આપણે રોજ આ ફૂગના વિષાણુને શ્વાસમાં લઈએ છીએ, પરંતુ પૂરતી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા સામાન્ય માનવીને તેનાથી નુકસાન થતું નથી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.